ગુજરાતમાં નવરાત્રિ એટલે નવરાત્રિ વાસનાના પૂજારીઓના પૂજાના દિવસો એટલે નવરાત્રીના નવ દિવસો તહેવારમાં મહિલાઓ પહેરવેશના નામે અંક પ્રદર્શન કરી રહી છે આ નિવેદન આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામી દ્વારા નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું આ વર્ષે ગુજરાતની નવરાત્રીમાં ક્યાંક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તો ક્યાંક નિવેદનો રહ્યા છે તે વચ્ચે આજે સંપ્રદાયના સ્વામી અનુપ સ્વરૂપ સ્વામીએ અંગે બફાટ કર્યો છે કે હાલની નવરાત્રિમાં નાની નાની બાળકીઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે તેમજ આ તહેવારને કારણે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે મહત્વની વાત તો એ છે કે સ્વામીએ આ પ્રકારના નિવેદન કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે જે તહેવાર વિશે હું બોલી રહ્યો છું તે સનાતન ધર્મ સાથે સંકળાયેલો તહેવાર છે માતાજીની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો તહેવાર છે જેથી મારે બોલતા પહેલા સૌ વાર વિચાર કરવો પડશે અને હા બીજી બાજુ નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા ઉપર ઘણા સવાલો થતા હોય છે જેમ કે રાત્રે વડોદરા શહેરમાં રાત્રિના એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ઘણી નવરાત્રી દરમિયાન મહિલાઓ સાથે છેડતીના બનાવ પણ બનતા હોય છે પરંતુ આવા જૂજ કિસ્સાઓને કારણે તમે માતાજીની શ્રદ્ધાને આસ્થા સાથે જોડાયેલા તહેવારને ટાર્ગેટ ન કરી શકો તેમજ માતાજીની પૂજા અર્ચના પર આવી અભદ્ર ટિપ્પણી પણ ન કરી શકો અને ખાસ કરીને જ્યારે તમે એક સ્વામીના સ્વરૂપમાં બેઠા છો અને તમારા અનુયાયીઓ પણ છે તો તમારે કોઈ પણ ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો પડશે અને જ્યારે તમારા ખુદના સંપ્રદાય ઉપર કીચડ ઉછળે છે ત્યારે તમે ચૂપ થઈને બેસી જાઓ છો તો આ પરિસ્થિતિમાં તમારે અન્ય કોઈ ધર્મ કે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરવાનો કોઈ જ હક નથી તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો આપ સૌને